પાંડેસરાના વડોદ ગામમાં પ્રેમીને પામવા મહિલાએ ચાર સંતાનની નજર સાથે જ પ્રેમી સાથે મળી પતિની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી હત્યા પછી મહિલાએ ચાર ઈસમો ઘરમાં ઘૂસીને પતિની હત્યા કરી હોવાનું જૂઠાણું ચલાવ્યું હતું આ ઘટના વડોદ ગામ સ્થિત મહાવીરનગરમાં ભાડેના રૂમમાં બની હતી શાકભાજીનો વેપાર અને ગેસ બોટલ રિપેરિંગનું કામ કરતા મૂળ યુપીના પ્રેમચંદ રામગોપાલ સોનકરનું ઘડું કાપી હત્યા કરવામાં આવી હતી પાંડેસરા વિસ્તારમાં વડોદ ગામના महावीर નગરમાં મૂળ યુપીનો પ્રેમલાલ ગુપ્તા પત્ની સાથે રહેતો હતો અને શાકભાજીનો વેપાર અને ગેસ બોટલ રિપેરિંગનું કામ કરતો હતો પ્રેમલાલ છેલ્લા 1 વર્ષથી જ महावीर નગરના પ્લોટ નંબર 27 ના રૂમ નંબર 4 માં ભાડે રહેતો હતો સવારે પાંચ વાગ્યાના અરસામાં પત્નીએ બૂમબૂમ કરી સોસાયટી વાસીઓને જાણવ્યું હતું કે ચાર ઇસમો ઘરમાં ઘુસી પતિનું ગળું કાપી ભાગી ગયા હતા ત્યારબાદ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસને પત્નીના નિવેદનમાં શંકા જતા તપાસ હાથ ધરી હતી પત્નીએ પ્રેમી સાથે મળી પતિને મોતને ઘાટ ઉતાર્યા હોવાની શંકાને લઈ પત્નીની વધુ પૂછપરછ હાથ ધરાઈ છે પ્રેમલાલની હત્યાના પગલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો ડોક્ટરે જણાવ્યું હતું કે નાક ગળા અને ગુપ્તંગના ભાગે ચપ્પુના ઘા મારવામાં આવ્યા છે કપાળ પર ઘસરાકાના નિશાન પણ મળી આવ્યા છે વહેલી સવારે સંતોષ બેગ લઈને ફરાર થઈ ગયો હતો ત્યાર પછી મહિલા તેના રૂમનું તાળું ખોલવા માટે પડોશીને વાત કરી હતી જોકે પડોશીએ ખોલવાને ના પાડતા આખરે તેણે ઘરનો દરવાજો ખોલી બૂમા બૂમ કરી હતી જેથી આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા રૂમમાં પતિની લોહી લોહાણથી લથપથ હાલતમાં લાશ પડી હતી જેથી સ્થાનિકે સો નંબર પર જાણ કરતા પાંડેસરા પોલીસ દોડી ગઈ હતી પત્નીએ રહીસોને કહ્યું હતું કે હું બાથરૂમ ગઈ હતી તે વખતે ચારે મારા ઘરમાં ગુસી પતિની હત્યા કરી ભાગી ગયા હતા જો કે તેની સાડીમાં લોહી લાગેલું હતું જેના કારણે પોલીસને શંકા ગઈ હતી જેથી પોલીસે મહિલાના સંતાનોની પૂછપરછ કરી હતી જેમાં બે દીકરીઓની માતાએ ખોટું બોલવા માટે તૈયાર કર્યા હતા જ્યારે બે સંતાનોએ પોલીસને સાચી હકીકત જણાવી દેતા આખરે પત્નીનો હત્યાનો ભાંડો ફૂટી ગયો હતો પ્રેમી સંતોષી સાથે છેલ્લા દોઢ વર્ષથી સુધાને પ્રેમ સંબંધ હતા અને તેના ઘરની સામે જ પ્રેમી રહેતો હોય તેમજ પતિ પ્રેમચંદ્રને ત્યાં જ પ્રેમી સંતોષ નોકરી કરતો હતો પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા પ્રેમી સાથે મળી પત્નીએ જ પતિની હત્યા કરી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવતા પોલીસે બુધવારે મોડી રાત્રે પત્ની સુધા પ્રેમચંદ સોનકરની ધરપકડ કરી જ્યાં તેનો પ્રેમી સંતોષ પ્રજાપતિ નાસી ગયો હતો જેને પકડવા પોલીસે તાજવીજ હાથ ધરી છે બુધવારે મધરાત્રે દોઢ વાગે સંતોષ પ્રજાપતિ મહિલાના રૂમમાં આવ્યો હતો જેના કારણે પતિ પ્રેમચંદ્રનો સંતોષ સાથે ઝઘડો થયો હતો અને આ ઝઘડાની અદાવતમાં પત્ની સુધા પતિના બે હાથ પકડી રાખ્યા અને પ્રેમીએ પહેલા પ્રેમચંદ ને નાયલોન આપ્યો અને ત્યાર પછી તેના માથામાં હથોડી મારી અને જેમ પ્રેમી સંતોષે મહિલાના પતિનું ઘડું કાપી નાખ્યું હતું હત્યા કર્યા બાદ પત્ની ઘર ને મારી ચાર સંતાનો સાથે સામેના રૂમ માં જ રહેતા પ્રેમી સંતોષ ઘરે ચાલી ગઈ આખી રાત વિતાવી હતી કેમેરામેન મુકેશ કુરવ સાથે બીજલ પટેલ દિવ્યા ન્યૂઝ સુરત